સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ લાંબી ઇનિંગ બાદ મેઘરાજાની મેઘમહેર જોવા મળી હતી અને રાત્રિના સમયે ધીમી ધારે શરૂ થયેલ વરસાદ વચ્ચે પિકપક પડતા પ્રાંતિજ સહિત તાલુકામાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો નગરજનો સહિત ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. ચોમાસાના આગમનને 1.5 મહિનો વીતી ગયા બાદ પણ મેઘરાજા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની સિઝનમાં જ ના દેખાતા કોળું ઝાટક રહેતા ધરતીપુત્રો સહિત સૌ કોઈ વગર વરસાદે ગરમી તથા બફારામાં શેકાતા જોવા મળ્યા હતા તો જિલ્લા સહિતના તાલુકાના જળાશયોમાં તળિયા દેખાવા માંડ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ સહિત તાલુકામાં મેઘરાજાની ધીમી ધારે પવન વીજળી ગાજગર્જના સાથે આગમન થતા થોડીક સ્પીડ પકડતા રાત્રિના સમયે પ્રાંતિજ સહિતના વિસ્તારમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને ઠંડક પ્રસરી જવા પામી છે તો ધરતીપુત્રો પણ પાકને લઈને ચિંતામાં હતા. ખેતીલાયક વરસાદ પડતા હાલ રહેલ પાકને પણ જીવનદાન મળતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી તો પ્રાંતિજ સહિતના વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા તો પ્રાંતિજ ઉમા પાર્ક સોસાયટી હરિઓમ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું હતું તો મોસમનો કુલ વરસાદ 325 મીમી નોંધાયો હતો જે 13 ઇંચ જેટલો કુલ મોસમનો વરસાદ હાલ નોંધાયો છે. સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ.